માતા પિતાને સાવધાન કરતો કિસ્સો. સુરતમાં મુખબધિર નાની બહેન સાથે ગુમ થતા પોલીસ થઈ દોડતી. સુરતમાં નાના બાળકો સાથેના અત્યાચારના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કાપોદ્રા વિસ્તારમાં મુખબધિક બાળકી તેની નાની બહેન સાથે ઘરેથી નીકળી ગઈ હતી, જેની જાણ શ્રમજીવી પરિવારના થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. બંને બાળકીઓને શોધવા પોલીસના 50 કર્મચારીઓએ શોધખોળ આદરી હતી. કાપોદ્રામાં ભરવાડ ફળિયામાં રહેતા રવિભાઈ કુણાભાઈ મુખિયાર પરિવારમાં પત્ની અને 3 દીકરીઓ સાથે રહે છે. પતિ પત્ની બંને મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. રોજિંદા ક્રમ મુજબ તેઓ કામ પર નીકળી ગયા હતા. ઘરે બપોરે ઘરે આવતા 12 વર્ષની મુખબધિર દીકરી અને 4 વર્ષની દીકરી ગેરહાજર હતા. આથી ચિંતિત માતા પિતાએ આસપાસ તપાસ કરી પણ ક્યાંક મળી નહોતી. આથી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બાળકીઓને શોધવા માટે કુલ 80 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સતત 4 કલાકની ભારે મહેનતના અંતે બંને ગુમ થયેલી બાળકીઓ સરથાણા ગિરિરાજ હોટલની સામે ખડસદ રોડ ખાતેથી સહી સલામત મળી આવી હતી. ત્યારબાદ બંને બાળકીઓને પોતાના માતા પિતાને સોંપવામાં આવી હતી. શ્રમજીવી દંપતીએ પોલીસનો આભાર માન્યો હતો.